પોરબંદરમાં ચોરીના બનાવ વધી રહ્યા છે. હાલમાં એક માસમાં જ 5 જેટલા ચોરીના બનાવ બન્યા છે, જેને લઈને પોરબંદર શહેરીજનો અને વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા સતત રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે અને તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ માંગ કરી છે. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ પોરબંદર શહેરમાં ચોરીઓના ખૂબ જ બનાવ બનતા હોય છે. ત્યારે રાત્રિની દરમિયાનમાં હમણાં ગઈકાલે અમારા એક વેપારી જે છે એવરેસ્ટ એન્જિનિયરિંગ, એવરેસ્ટ અરિસ્ટોકીસની પાછળ એસપી રોડ ઉપર એમની દુકાનમાંથી અંદાજિત 25 થી 30 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે. આ બાબતે હવે જે તે થાનામાં ફરિયાદ લખાવી છે વેપારીએ, અને આ બાબતમાં પોલીસ ખાતું તપાસ કરે છે. પરંતુ વેપારી ભાઈઓને મારે એટલું કરવું છે કે પોતપોતાની દુકાનોમાં રાત્રે કોઈ પણ જાતની કોઈ રોકડ રકમ ન રાખવી અથવા કોઈ એવું કોઈ સાહિત્ય ન રાખવું જેથી વેપારીને નુકસાન થાય. અને પોલીસને પણ મેં વિનંતી કરી છે કે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવું અને રાત્રે કોઈ પણ પોલીસને કહેજો કે જાગતા રહીએ, કારણ કે નતર ન છૂટકે અમારા વેપારીમાં એવો નિર્ણય લેવા આવશે કે અમારે જાગીને કામ કરવું પડશે. પણ પોલીસનો સહકાર મળે છે, પણ પોલીસે વિનંતી છે કે ખાસ નાઇટ પેટ્રોલિંગ વધારવું, અને એસપી સાહેબને પણ અમે રજૂઆત કરી છે આ બાબતમાં કે નાઇટ પેટ્રોલિંગ વધારવું અને વેપારીની અને પોરબંદર શહેરની જનતાને સુરક્ષા અને સલામતી મળે એવી વ્યવસ્થા કરવી.